नमस्कार विद्यार्थी मित्रों, हूँ उलानी चिराग सर्वोपरिनी यूट्यूब चैनल में आपनो स्वागत करू छु। हवे विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान अने टेक्नोलॉजी अने एनी अंदर पाठ नंबर आपलो 4 એટલે કે વસ્તુઓના જૂથ બનાવવા અને મિત્રો ભાગ નંબર છે 2। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એટલે કે આપણે શું કરેલું કે ભાગ 1 ની અંદર એક પ્રવૃત્તિ કરેલી કે આપણે શાળાની અંદર એટલે કે વર્ગખંડની અંદર જે વસ્તુઓ આપણને મળે છે એ વસ્તુઓ અને શાળાની બહારથી જે વસ્તુઓ મળે છે એ બધી વસ્તુઓની આપણે એક યાદી તૈયાર કરેલી હતી। ત્યાર પછી આપણે શું કરેલું તો કે એ યાદીમાંથી જે વસ્તુઓ કાગળ અને લોખંડની અથવા કાગળ અને લાકડાની બનેલી છે તે વસ્તુઓને આપણે અલગ લખેલી હતી અને જે વસ્તુઓ કાગળ અને લાકડામાંથી બનેલી નથી તેવી વસ્તુઓને આપણે અલગ લખેલી હતી। તો આ ચર્ચા એટલે કે આ જૂથ બનાવવા વિશે આપણે ભાગ 1 ની અંદર ચર્ચા કરી ચૂક્યા હતા। હવે ત્યારથી આગળ જોયું તો આપણે કે વસ્તુઓની યાદી બનાવી અને તે વસ્તુઓ કયા પદાર્થમાંથી અથવા તો તે વસ્તુમાંથી શું બને છે અથવા તો તે વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે તેનું આપણે નામ લખેલું હતું એટલે કે એ કોષ્ટક આપણે જોયું હતું એટલે કે કોષ્ટક નંબર 4.1 અને તે તમને હોમવર્કમાં પણ આપેલું હતું। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની જે પ્રવૃત્તિ નંબર 2 છે એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગની અંદર કરવાનો છે। તો ચાલો જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 2 કે કોષ્ટક 2.4.2 માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 27 ઉપર તમને કોષ્ટક 4.2 આપેલું છે કે જેમાં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી તમને આપેલી છે। તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા હોય એટલે કે તમારા ધ્યાનમાં આના સિવાય કેટલાક પદાર્થો આવતા હોય તેની તમે નોંધ આ કોષ્ટકની કોલમ 1 માં કરી શકો છો। હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો કે જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ 2 માં યાદી બનાવો। હવે રોજિંદા જીવનમાં એવી વસ્તુઓ વિચારો કે જે આ પદાર્થોની બનેલી હોય, લાકડાની બનેલી હોય, કાગળની બનેલી હોય, ચામડાની બનેલી હોય, પ્લાસ્ટિકની બનેલી હોય કે પછી રૂની બનેલી હોય, એવી વસ્તુઓ કેટલીક વિચારો અને એ વસ્તુઓના નામ તમે કોલમ 2 ની અંદર ઉમેરી શકો છો। તો જોઈએ મિત્રો કોષ્ટક નંબર 4.2 કે વસ્તુઓની તમને યાદી આપેલી છે અને એ વસ્તુઓ કયા પદાર્થમાંથી એટલે કે એ વસ્તુમાંથી શું બને છે તે તમારે નોંધ કરવાની। તો આ કોષ્ટકમાં જોઈએ મિત્રો કે પદાર્થ દાખલા તરીકે છે લાકડું, તો લાકડામાંથી શું શું બની શકે તો કે લાકડામાંથી ખુરશી, ટેબલ, હળ, બળદગાડું અને તેના પૈડા, તો આ બધી વસ્તુ શેમાંથી બને મિત્રો? લાકડામાંથી બને છે। ત્યાર પછી છે કાગળ, તો કાગળમાંથી શું શું બને તો કે કાગળમાંથી ચોપડીઓ, નોટબુકો, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર વગેરે જેવી વસ્તુઓ શેમાંથી બનાવવામાં આવે છે? કાગળમાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી ચામડું, તો કે ચામડામાંથી શું શું બને તો કે ચામડામાંથી બૂટ, ચંપલ વગેરે, બરાબર છે મિત્રો? ત્યાર પછી પ્લાસ્ટિક, તો કે પ્લાસ્ટિકમાંથી શું બને તો કે પ્લાસ્ટિકમાંથી ટેબલ, ખુરશી, બોલપેન વગેરે, તો આ બધી વસ્તુ પ્લાસ્ટિકમાંથી બને। ત્યાર પછી છે રૂ, તો કે આપણે રૂમાંથી શું બનાવી શકીએ? રૂમાંથી દીવાની વાટ, કપડાં વગેરે, તો આ વસ્તુ એટલે કે આ કોષ્ટક એવું છે કે પદાર્થનું નામ છે અને એ પદાર્થમાંથી શું બનાવવામાં આવે છે તેની યાદી તૈયાર કરેલી છે। તો હવે આગળ જોઈએ કે આ બધું કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે એટલે કે આ કોષ્ટકમાંથી આપણને શું ખ્યાલ આવે છે, તો પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી ત્યારબાદ આપણે એ જાણકારી મેળવીએ કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે કે હવે આ બધી વસ્તુઓને આપણે જુદી જુદી રીતે જૂથમાં વહેંચીએ અને આપણી આજુબાજુની જે વસ્તુ રહેલી છે એ બધી વસ્તુઓ અનેક પદાર્થોમાંથી બનેલી હોય છે, તો એવું પણ બને છે કે
એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય. સમજાણું મિત્રો, એવું પણ બની શકે કે કોઈ એક વસ્તુ ઘણા બધા પદાર્થોની બનેલી હોય છે અને એક જ પદાર્થનો ઉપયોગ કરી વિભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે. તો દાખલા તરીકે આપણે જોયું એક જ પદાર્થનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. દાખલા તરીકે લાકડું, તો લાકડાનો ઉપયોગ કરી ખુરશી પણ બનાવી શકાય, ટેબલ પણ બનાવી શકાય, હળ પણ બનાવી શકાય, બળદગાડું અને તેના પૈડા પણ બનાવી શકાય. એટલે કે એક જ વસ્તુનો ઉપયોગ કરી અને તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો. કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય, એટલે કે કોઈ વસ્તુ બનાવવા માટે આપણે કયા પદાર્થનો ઉપયોગ કરવો એ કઈ રીતે નક્કી કરવું. તો આગળ જોઈએ તો એવું લાગે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની જરૂર છે. તો હજુ પણ આપણને એવું લાગે છે કે આપણે અલગ અલગ પદાર્થો વિશે હજુ જાણવાની જરૂર છે. તો હવેનો મુદ્દો જોઈએ આપણે કે પદાર્થના ગુણધર્મો, જે ટોપિક નંબર તમને 4.2 પેજ નંબર 28 ઉપર આપેલો છે. તો હવે જોઈએ મિત્રો કે પદાર્થના ગુણધર્મો વિશે. જોઈએ મિત્રો પદાર્થના ગુણધર્મો કે શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી. આપણને એવો ક્યારે વિચાર આવ્યો કે આપણે જે પાણી પીવા માટે પ્યાલો એટલે કે ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ એ ગ્લાસ કેમ કપડામાંથી બનાવવામાં આવતો નથી, કેમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, એવો ક્યારે વિચાર આવ્યો છે. તો ચાલો જોઈએ કે પ્રકરણ 3 માં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને એ ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ. આપણે પ્યાલાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, તો કે પ્રવાહીને રાખવા માટે પ્યાલાનો ઉપયોગ કરીએ છીએ. તો એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે, આપણે નવાઈ લાગશે કે કપડાનો પ્યાલો બનાવવો એ કઈ વ્યાજબી નથી. જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ અને એની અંદર પ્રવાહી નાખીએ તો શું થાય, તો કે પ્રવાહી છે બધું ધીમે ધીમે બહાર નીકળી જાય, એટલે કે એ કપડાનો ઉપયોગ પાણીને રોકવા માટે થઈ શકતો નથી. તો પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે. તો કે પ્યાલો બનાવવા માટે કેવો પદાર્થ જોઈએ, તો કે કાચ છે, ધાતુ છે, બરાબર છે. તો કે આવા પદાર્થોમાંથી આપણે પ્યાલો બનાવી શકીએ છીએ, કે એવા પદાર્થો કે જે પાણીને રોકી શકે. તો આવી રીતે રસોઈ બનાવવા માટે એટલે કે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો એ બુદ્ધિનું કાર્ય નથી. એટલે કે આપણા જે રસોઈ બનાવવા માટેના વાસણો છે કે વાસણો બનાવવા માટે કાગળનો ઉપયોગ કરી શકાય નહીં, એટલે કે કાગળના વાસણો બનાવી શકાય નહીં, એ બુદ્ધિનું કાર્ય થશે નહીં. તો આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. સમજો મિત્રો કે કોઈ વસ્તુને બનાવવી છે તો કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. તો આપણે લખી શકીએ કે કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી
પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. તો આપણે જોયું કે કોઈ આપણે એક વસ્તુ બનાવવી છે તો એ વસ્તુ બનાવવા માટે આપણે શેની જરૂર પડશે? તો કે પદાર્થોની જરૂર પડશે. તો એ પદાર્થોની પસંદગી કઈ રીતે કરવી? બરાબર છે, કોઈ વસ્તુ બનાવવા માટે પદાર્થની પસંદગી તો કરવી પડશે. તો પસંદગી કઈ રીતે કરવી? તો આપણને કીધું જ છે કે કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે એટલે કે તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. કે તમે જે પસંદગી કરો છો પદાર્થની, એ પસંદગી શેના ઉપર આધાર રાખે? તો કે તે પદાર્થનો ગુણધર્મ, એટલે કે પદાર્થનો ગુણધર્મ શું છે અને એ પદાર્થનો શું ઉપયોગ થાય છે એના માટે, એના ઉપર એ આધાર રાખે છે. એટલે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને તેના ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. એટલે કે અર્થાત એટલે કે એટલે કે પદાર્થના એ ગુણધર્મો કયા છે કે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ હોય. સમજાવો મિત્રો, પદાર્થના ગુણધર્મો એવા કયા ગુણધર્મો છે કે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ હોય? તો આપણે જોઈએ કે નીચે કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવેલી છે. જેમ કે દેખાવ છે, સખતપણું છે, દ્રાવ્ય અથવા અદ્રાવ્ય છે, બરાબર છે. ત્યાર પછી વસ્તુ છે એ પાણીમાં તરે છે કે પાણીમાં ડૂબી જાય છે, પારદર્શકતા છે. તો આ બધા છે મિત્રો પદાર્થના ગુણધર્મ. સમજાવો મિત્રો ક્યાં ક્યાં છે? તો કે પદાર્થના ગુણધર્મો ક્યાં ક્યાં? તો કે દેખાવ છે, સખતપણું છે, દેખાવ છે, સખતપણું છે, દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. ત્યાર પછી પાણીમાં તરે છે કે ડૂબી જાય છે. ત્યાર પછી છે પારદર્શકતા. તો આપણે કીધું કે પદાર્થના એ ગુણધર્મો ક્યાં ક્યાં છે કે જે તેના ઉપયોગ માટે કેવા હોય, મહત્વપૂર્ણ હોય. તો પદાર્થના ગુણધર્મો ક્યાં ક્યાં છે? તો આપણે જોઈએ કે પદાર્થના ગુણધર્મો દેખાવ છે, સખતપણું છે, દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, પાણીમાં તરે છે કે પાણીમાં ડૂબી જાય છે, કે પારદર્શકતા. તો આ છે મિત્રો એ પદાર્થના ગુણધર્મો છે. તો એમાં સૌથી પહેલું છે કે પદાર્થનો દેખાવ. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. પદાર્થના ગુણધર્મોમાં પહેલું આપણે જોઈએ કે પદાર્થનો દેખાવ. દેખાવ વિશે ચર્ચા કરી કે પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. હવે તમે તમારા આજુબાજુની અંદર જે પદાર્થો છે એને તમે જોશો તો તમને દેખાવમાં કેવા લાગશે? તો કે બધા પદાર્થો દેખાવમાં અલગ અલગ હોય છે એવું તમને લાગશે. દાખલા તરીકે લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે. સમજાણું મિત્રો, આપણે કીધું કે પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે.
પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી કેવા દેખાય છે? તો કે ભિન્ન દેખાય છે. દાખલા તરીકે લાકડું લોખંડ થી એકદમ અલગ છે. દાખલા તરીકે લાકડું લોખંડ થી એકદમ અલગ છે. આગળ જોઈએ કે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ થી અલગ દેખાય છે. હવે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ થી અલગ દેખાય છે. લાકડું છે એ કેનાથી અલગ દેખાય છે? તો કે લોખંડ થી એકદમ અલગ દેખાય છે. વળી પાછું આ લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ થી કેવું દેખાય છે? અલગ દેખાય છે. તેમ છતાં લોખંડ તાંબુ અને એલ્યુમિનિયમ માં કેટલીક સમાનતા હોઈ શકે છે. હવે આપણે કીધું કે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ થી કેવું દેખાય છે? અલગ દેખાય છે. છતાં પણ એ લોખંડ તાંબુ અને એલ્યુમિનિયમ માં શું તમને જોવા મળે છે? સમાનતા જોવા મળે છે. છતાં લોખંડ તાંબુ અને એલ્યુમિનિયમ માં કેટલી સમાનતા જોવા મળે છે. આગળ જોઈએ કે આપણે કીધું કે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ થી કેવું છે? અલગ છે. છતાં પણ કે લોખંડ તાંબુ અને એલ્યુમિનિયમ માં તમને કેટલીક સમાનતા જોવા મળે છે જે તમને લાકડામાં જોવા મળતી નથી. તો હવે જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 3 જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 ઉપર આપેલી છે. તો જુઓ મિત્રો કે વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો. શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે? તો કે હા. તો શું ચળકતી વસ્તુઓનું એક જૂથ તૈયાર કરી શકશો? તો કે હા. તો હવે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગોનું નિરીક્ષણ કરો. એટલે પતરું છે અથવા તો તાર છે, હવે આ પતરું હોય કે પછી તાર હોય એને તમે બે ભાગમાં કાપો, બરાબર છે? દાખલા તરીકે આ પતરું છે એને તમે અહીંયા વચ્ચેથી કાપશો તો જે આ કપાયેલ ભાગ, તો આ ભાગ તમને કેવો જોવા મળશે મિત્રો? તો કે ચળકતા ભાગ જોવા મળે છે. કેવા? ચળકતા. સમજાણું મિત્રો કે પતરું હોય અથવા તો તાર હોય, પતરાને તમે વચ્ચેથી કાપો તો જે કપાયેલો ભાગ છે એ ભાગ તમને કેવો જોવા મળે છે? તો કે ચળકતો જોવા મળે છે. હવે જયારે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગનું નિરીક્ષણ કરો. તો તમે શું જોયું કે શું તેમાંથી કેટલીક વસ્તુઓની કપાયેલી સપાટી ચળકતી તમને દેખાય છે? તો કે હા, આપણે પતરું છે, તાર છે એવી વસ્તુઓને કાપશું, એલ્યુમિનિયમ છે, તો એ કપાયેલી જે વસ્તુ છે એની ધાર એટલે કે જે ભાગ છે કપાયેલો એ આપણને કેવો જોવા મળે છે? તો કે ચળકતો જોવા મળે છે. તે વસ્તુઓને ચળકતી વસ્તુઓના જૂથમાં સામેલ કરો. હવે શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે ચળકાટ જોઈ શકશો? તો કે હા. તો આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુ સાથે કરો અને ચમકવાળી અને ચમક વગરની વસ્તુઓની યાદી બનાવો.
કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર સાથે ઘસીને પણ તમે તેનું નિરીક્ષણ કરી શકો છો. દાખલા તરીકે ચળકે છે કે નથી ચળકતું. કે જે પદાર્થોમાં આવો ચળકાટ હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. સમજાણું મિત્રો, કે જે પદાર્થોની અંદર તમે એને કાપી અને તમે એનું નિરીક્ષણ કરો તો જે પદાર્થોની સપાટી તમને ચળકતી જોવા મળે છે તે પદાર્થો કેવા હોય છે? તો કે ધાતુ હોય છે. એટલે કે જે પદાર્થોમાં આવો ચળકાટ હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. તો આપણે લખી શકીએ કે જે પદાર્થમાં ચળકાટ હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. જે પદાર્થ ચળકતો હોય તે પદાર્થ કેવી હોય? તો કે ધાતુ હોય છે. તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુના ઉદાહરણ છે. તો આપણે લખી શકીએ દાખલા તરીકે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, સોનું વગેરે આ કેવા પદાર્થો છે? તો કે ધાતુ પદાર્થો. તો કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે. તો કેટલીક ધાતુઓ એવી છે મિત્રો કે લાંબા સમયે શું કરે છે? પોતાની જે ચમક છે એ ગુમાવી દે છે અને ધીમે ધીમે ઝાંખી થતી હોય છે. તો આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે. કેમ એની ચમક ગુમાવાઈ જાય છે? કેમ એ ઝાંખી થઈ જાય છે? તો કે એના ઉપર ભેજની પ્રક્રિયા અને વાયુ, સમજાયો મિત્રો, વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે એવું થતું હોય છે. તો આપણે લખી શકીએ કે વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે ધાતુ તેની ચળકાટ ગુમાવે છે. કે વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે ધાતુ છે એ ધાતુ પોતાની ચમક ગુમાવે છે. એટલા માટે જ કપાળની સપાટીને તરત જ જોતા તેના પર આપણને ચમક દેખાય છે. જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં. તો આપણને તેમાં ચમક દેખાશે. તો મિત્રો, આ ભાગની અંદર આપણે પદાર્થના ગુણધર્મો વિશે ચર્ચા કરી. પદાર્થના ગુણધર્મો ક્યાં ક્યાં છે? તો કે પદાર્થના ગુણધર્મો દેખાવ છે, સખતપણું છે, દ્રાવ્ય અથવા અદ્રાવ્ય છે, વસ્તુ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે, છેલ્લે પારદર્શકતા છે. તો આ બધા છે એ પદાર્થના ગુણધર્મો છે. તો એમાં સૌ પ્રથમ આપણે ચર્ચા કરી શેના વિશે? તો કે દેખાવ વિશે. કે પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી અલગ દેખાતા હોય છે. જેમ કે લાકડું છે એ લોખંડથી બિલકુલ આપણને અલગ દેખાય છે તથા લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી પણ અલગ દેખાય છે. છતાં પણ લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમમાં કેટલીક સામ્યતા એટલે કે સમાનતા આપણને જોવા મળતી હોય છે. તો આ ચર્ચા હતી મિત્રો દેખાવ વિશેની. હવે આગળની ચર્ચા એટલે કે સખતપણું એ આપણે ભાગ 3 ની અંદર અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે આ દેખાવ એટલે કે આ ભાગની અંદર આપણે જે ભણ્યા કે પદાર્થના ગુણધર્મો ક્યાં ક્યાં છે એ તમારે લખવાનું છે અને આપણે સૌ પ્રથમ જોયું કે દેખાવ વિશે. તો એ ટોપિક પણ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો છે. નમસ્કાર.